केन्द्रीय गृहमंत्री अमित शाहे अमदावादमां विशाला परिवारना धातुपात्र संग्रहालयनुं लोकार्पण कर्युं। विशाला रेस्टोरेंट खाते आवेल विशाल धातुपात्र संग्रहालयनुं करायुं छे नवीनीकरण। प्राचीन काळना लगभग 1000 वर्ष जूना वासणोनी प्रदर्शनी। ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે દિલીપ સંઘાણીની પ્રતિક્રિયા સામે આવી। જ્યાં સુધી ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ફેરવિચારણા નહીં કરવામાં આવે ત્યાં સુધી લડત આપીશું। રાજકીય નેતા તરીકે નહીં પણ એક ખેડૂત તરીકે લડતો આપ રહીશ। દિલીપ સંઘાણીએ કહ્યું કે કાયદામાં માણસને આત્મરક્ષણનો અધિકાર। જૂનાગઢના ગીર જંગલની આસપાસના વિસ્તારને ઇકો ઝોન જાહેર કરતા ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ। જૂનાગઢ કિસાન સંઘ રમરી તેમજ ગીર સોમનાથ કિસાન સંઘના પ્રમુખોએ સીસીએફને આવેદન પત્ર આપી રજૂઆત કરી। ખેડૂતોની મુશ્કેલી વધશે તેવો આરોપ લગાવ્યો। ઇકો સેન્સિટિવ ઝોન મામલે ઉનાના માજી ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા પૂજાભાઈ વંશે નોંધાવ્યો વિરોધ। પૂજાભાઈ વંશે તમામ ગામના સરપંચોને હાકલ કરી કે વાંધાઓ રજૂ કરે, ઇકો ઝોનમાં ક્રાઇટેરિયા ઘટાડવાની માંગ કરી। દ્વારકાના રાવલ ગામની સીમમાં ખેડૂતોએ ખેતરમાં હોર્ડિંગ્સ લગાવી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। હોર્ડિંગ્સમાં ખેડૂતોને લગતી 6 મુદ્દાઓની માંગણી। દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જિલ્લો જાહેર કરવાની તેમજ જમીન ધોવાણ સામે વળતર આપવાની કરી માંગ। ગીર સોમનાથ જિલ્લામાં ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર। ઇકો સેન્સિટિવ ઝોનને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂઆત કરી, તાલાલાના ગામોને ઇકો સેન્સિટિવ ઝોનમાંથી મુક્તિ આપવાની અપીલ કરી। અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લામાં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે ખેડૂતોએ પ્રતિક્રિયા આપી। ઇકો સેન્સિટિવ ઝોન સી માટે સારો છે પરંતુ ખેડૂતો માટે માથાના દુખાવા સમાન। ખેડૂતોને કંઈ પણ કરવું હશે તો સરકાર પાસેથી તેમજ જંગલ વિભાગ પાસેથી મંજૂરી લેવી પડશે। તાપી જિલ્લા એલસીબીએ ઉચ્છલ તાલુકાના પાંખરી ગામેથી નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો। મહારાષ્ટ્રમાંથી સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા ખાતર નવસારી જિલ્લાના રાનકુવા ખાતે લઈ જવામાં આવતું હતું। 400 બેગ યુરિયા ખાતર સહિત મુદ્દામાલ કબજે। આસામથી દ્વારકા પ્રવાસે આવેલા યાત્રિકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર। 6 યાત્રિકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા જામનગરની જીજી હોસ્પિટલ ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન એક યાત્રાળુનું થયું મોત। રાજકોટમાં ડોક્ટરનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો। સિનિયર બાળરોગ નિષ્ણાંત ડોક્ટર જયેશ ભૂતનો મૃતદેહ મેટોડા નજીક વાડીમાંથી મળ્યો। ડોક્ટર જયેશ ભૂત પોતાની વાડીએ ગયા પછી કોઈને મળ્યા નહોતા। આપઘાત કે હત્યા અંગે પોલીસે હાથ ધરી તપાસ। બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉથલાવીને લૂંટનો પ્રયાસ કરનાર બંને આરોપીઓનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું। બંને આરોપીઓનો કેવી રીતે પ્લાન કર્યો હતો, ક્યાં મોટરસાયકલ મૂકીને આવ્યા હતા તે અંગે તપાસ હાથ ધરી। મહીસાગર જિલ્લામાં દૂધના બે ભાવને લઈ નવરાત્રીના પહેલા નોરતે મહિલાઓએ નોંધાવ્યો અનોખો વિરોધ। જિલ્લા સેવા સદનની કચેરીમાં ગરબા ગાયા, જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાની વેદના રજૂ કરી। રાજકોટમાં અગ્નિકાંડ બાદ રાજીનામાનો સિલસિલો યથાવત। કોર્પોરેશનના ટીપી શાખાના બે ઇજનેરોએ આપ્યું રાજીનામું। નીતિન રામાવત, આરજી પટેલનું રાજીનામું મંજૂર। અગ્નિકાંડ બાદ અત્યાર સુધીમાં 15 અધિકારીઓના રાજીનામા। જૂનાગઢના ઝાંઝરડા રોડના લોકોએ ટીપી સ્કીમના વિરોધમાં બાઇક રેલી યોજી। 11 નંબરની ટીપી સ્કીમના વિરોધમાં યોજાઈ બાઇક રેલી। કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, ટીપી સ્કીમ રદ નહીં થાય તો આંદોલનની આપે ચીમકી। સાબરકાંઠામાં સાબરડેરીના ચેરમેન તરીકે શામળ પટેલ ચૂંટાયા। વાઇસ ચેરમેન પદે ઋતુરાજ પટેલ ચૂંટાયો। શામળ પટેલ ત્રીજી વાર સાબરડેરીના ચેરમેન પદે ચૂંટાયા। રાજકોટના ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ચેરમેન તરીકે અશોક પીપળિયાની થઈ વરણી। વાઇસ ચેરમેન તરીકે ગણેશ જાડેજાની વરણી। વલસાડના ઉમરગામમાં વિકાસના કામોને લઈને ભાજપના જ આગેવાનો નારાજ। તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી નરેશ પરમારના આક્ષેપ। ગ્રામ પંચાયતમાં વિકાસના કામો ન થતા હોવાનો આક્ષેપ। કામો ન થતા હોવાથી વિકાસ રૂંધાઈ રહ્યો હોવાનો આક્ષેપ। સુરતના ભાગળમાં આવેલી દુકાનદારોએ કર્યો વિરોધ। 19 મહિના બાદ પણ રસ્તો ખોલવામાં ન આવતા વિરોધ। માત્ર 3 મીટરનો રસ્તો ખોલી વળતર બંધ કરવાની વાત કરી। વળતર આપવા અથવા રસ્તો ખોલવાની કરી માંગ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 2 દિવસ રાજસ્થાનના પ્રવાસે। ઉદયપુરમાં મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીના 32મા દીક્ષાંત સમારોહમાં હાજર રહ્યા। કાલે આબુમાં વૈશ્વિક સમિટમાં હાજર રહેશે। બાંસવાડામાં માનગઢ ધામ ખાતે યોજાનાર ગૌરવ સન્માન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે। ગાંધીનગરના ઇન્દ્રોડા પાર્કના આકર્ષણમાં થયો વધારો। ઇન્દ્રોડા પાર્કમાં સિંહની એક નવી જોડી લાવવામાં આવી। આજથી લોકો સિંહની જોડીને નિહાળી શકશે। વસંત અને સ્વાતિની જોડી ઇન્દ્રોડા પાર્કમાં જોવા મળશે।
नवरात्रि में विलन बनशे वरसाद, नवरात्रि दरमियान पड़शे छूटो छवायो वरसाद, सात दिवस छूटाछवाया वरसादी हवामान विभाग की आगाही। राज्य सरकारे नर्सिंग स्टाफ की भर्ती माटे जाहरात करी। आरोग्य मंत्री ऋषिकेश पटेले जाहरात करी, सामूहिक आरोग्य केन्द्र और सरकारी हॉस्पिटलों में 1903 नर्स की भर्ती कराशे। ओजस पर 5 ऑक्टोबर थी अरजी करी शकाशे। समग्र भर्ती प्रक्रिया 6 થી 8 મહિનામાં પૂર્ણ થશે।